આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે વિષય ગણિત ધોરણ ચાર જેમાં આજે આપણે ચેપ્ટર નંબર છ વિશે અભ્યાસ કરવાના છીએ જેનું નામ છે ભંગાર વેચનાર તો આવું ચેપ્ટર નું નામ શું કામ રાખ્યું છે એવો આપણે પ્રશ્ન થાય કે ભંગાર વેચનાર તો આની અંદર આપણે આપણા ઘરે કોઈ પણ વસ્તુ ખરાબ થઈ ગયેલી છે કે કોઈ પણ નીકળી ગયેલી વસ્તુ છે તો આપણે એને આપણી સોસાયટીમાંથી કે શેરીમાંથી ભંગાર નીકળતો હોય તેને આપણે આપતા હોઈએ છીએ અથવા તો કોઈ ભંગારનો ઢેલો હોય છે ત્યાં આપણે બહુ જાજી બધી વસ્તુ હોય તો ત્યાં આપવા જતા હોઈએ છીએ તો એ જે ખરાબ થઈ ગયેલી વસ્તુ છે આપણે એને આપીએ છીએ તે એની કંઈક કિંમત આપણને પાછી આપે છે તો એ જે પૈસા છે એ કઈ રીતે આપે છે છૂટા પણ આપતો હોય છે ક્યારેક 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 બાધા આપે છે તો અહીં રૂપિયાની ગણતરી કઈ રીતે તમે કરો છો નોટોની બરોબર છે તે આપણે અહીંયા તેની સમજૂતી આપે છે આ ચેપ્ટર તો એટલા માટે આનું નામ એવું રાખવામાં આવ્યું છે કે ભંગાર વેચનાર એની અંદર એમાં પહેલું શું કીધું છે કે રૂપિયા સો અહીંયા આપેલા છે સો ની કેટલી નોટ આપેલી છે તો કે પાંચ નોટ આપેલી છે તો સો ગુણ્યા પાંચ કરીએ તો કેટલા થાય પાંચસો રૂપિયા થશે બરોબર છે સો ગુણ્યા પાંચ કરીએ

બરોબર છે તો પચાસ ગુણ્યા ચૌદ કરીએ પચાસ ગુણ્યા ચૌદ તો કે ચૌદ પંચા કેટલા થાય સિત્તેર એક શૂન્ય પાંચસો રૂપિયાની નોટ કેટલી છે ચાર નોટો તો કે પાંચસો રૂપિયાની ચાર નોટો પાંચ ચોક કેટલા થશે વીસ આ બે શૂન્ય એમનામ છે તો એમને પાછળ લગાવી દેવા કેટલા એવા બે હજાર બરોબર છે બે હજાર રૂપિયા થશે ત્યારબાદ છે છઠ્ઠું કે રૂપિયા વીસ ની નોટ છે અહીંયા વીસ રૂપિયાની નોટ છે કેટલી નોટું છે આઠ બરોબર છે તો વીસ આઠ કેટલા થાય એકસો સાહીઠ ત્યારબાદ છે સાતમું બસો રૂપિયાની નોટ છે કેટલી છે ત્રણ નોટું છે તો બસો ની ત્રણ નોટ એટલે બે તેરી છ કેટલા રૂપિયા થશે છસો રૂપિયા થશે આઠમું રૂપિયા બે ની નોટ છે અથવા તો બે નો સિક્કો છે બે ની નોટ પણ આ અત્યારે આવતી નથી હાલની અંદર પણ જ્યારે જૂના સમયમાં હતા ત્યારે બે રૂપિયાની નોટ પણ આવતી અને બે નો સિક્કો પણ આવતો હતો તો એ કેટલી છે અહીંયા નોટ ની વાત કરેલી છે બરોબર છે એટલે આપણે ક્લિયર થઈ ગયું રૂપિયા બે ની નોટ કેટલી છે પચીસ છે પચીસ દુ કેટલા થશે પચાસ રૂપિયા થશે બે હજાર ની નોટ બે હજાર ની નોટ કેટલી છે બે તો બે દુ ચાર કેટલી શું વિધિ તો કે ત્રણ પાછળ મૂકી દો કે તો કેટલા થયા ચાર હજાર રૂપિયા થઈ જશે ત્યારબાદ છે દસમું કે રૂપિયા સો ની નોટ છે કેટલી છે નવ નોટો છે તો કેટલા થશે સો ગુણ્યા નવ કરીએ એટલે શું કહે છે કે પહેલાની અંદર રૂપિયા પચાસ ની કેટલી નોટો હોય તો આપણી પાસે ત્રણસો રૂપિયા થાય પચાસ રૂપિયાની કેટલી નોટો હોય તો ત્રણસો રૂપિયા થાય તો કે ત્રણસો ભાગ્યા પચાસ કરીએ તો આપણે નોટોની સંખ્યા મળી જાય ત્રણસો ભાગ્યા પચાસ કર્યું તો એક કેન્સલ કરી નાખીએ તો કેટલું છ નોટું હોય પચાસ ની કેટલી હોય પચાસ ની છ નોટો હોય તો આપણી પાસે ત્રણસો રૂપિયા થાય ત્યારબાદ છે બીજો દાખલો કે રૂપિયા વીસ ની કેટલી નોટો હોય તો આપણે એકસો રૂપિયા થાય તો કે એકસો એસી ભાગાકાર વીસ તો શું શું છે કે કેન્સલ થઈ ગઈ છે તો વધુ શું અઢાર ભાગ્યા બે તો બે નવા અઢાર થશે તો આપણી પાસે નોટોની સંખ્યા કેટલી આવી નવ તો વીસ રૂપિયાની નવ નોટો હોય છે તો એકસો ને રૂપિયા થાય ત્યારબાદ છે દાખલા નંબર ત્રણ કે રૂપિયા પાંચસો ની કેટલી નોટો હોય તો આઠ હજાર રૂપિયા થાય તો આઠ હજાર ભાંગ્યા પાંચસો કરી તો કે એકસો નહીં થઈ ગઈ એકસો નહીં થઈ ગઈ બીજી ગઈ અહીંયા થઈ ગઈ બરોબર છે તો ખરેખર વધુ શું આઠસો એસી ભાગ્યા પાંચ એસી ભાગાકારમાં પાંચ કરીએ તો સોળ પંચા એસી થાય કેટલા થાય સોળ પંચા એસી થાય તો આપણે પાંચસો રૂપિયાની સોળ નોટ હોય તો આઠ હજાર રૂપિયા આપણી પાસે થાય ત્યારબાદ છે આ દાખલો થોડોક થોડુંક ધ્યાન આપશો તો આપને ખ્યાલ આવી જશે કેમ કે આની અંદર ત્રણ નોટોની વાત થયેલી છે દાખલા નંબર ચાર ની અંદર રૂપિયા પાંચસો ની નોટ રૂપિયા સો ની નોટ અને રૂપિયા પાંચ ની નોટ ત્રણ પ્રકારની નોટો આપેલી છે પાંચસો સો અને પાંચ ઈ આપણી પાસે ત્રણેય નોટ છે એ ભેગી થઈને કેટલી ટોટલ હશે તો આપણી પાસે છસો ને વીસ રૂપિયા થાય એ આપણે જોવાનું છે તો કે પાંચસો રૂપિયાની એક નોટ લો તો કેટલા રૂપિયા થયા પાંચસો થયા પાંચસો ગુણ્યા એક કરીએ તો કેટલા થયા પાંચસો સો રૂપિયાની એક નોટ લઈએ તો સો ગુણ્યા એક કરીએ તો કેટલા આવે સો રૂપિયા થશે પાંચ રૂપિયાની ચાર નોટો લઈએ તો કે પાંચ ગુણ્યા ચાર પાંચો વીસ બધાનો સરવાળો કરો પાંચસો પાંચ રૂપિયાની ચાર નોટો હોવી જોઈએ આ સિવાય પણ તમે તમારી રીતના જો ગણતરી કરતા હોય તો અલગ અલગ નોટો ની સંખ્યા પણ આપણને મળી શકે છે ઈ પણ સાચું જ છે ટૂંકમાં આપણો જે પાંચનો સરવાળો આવે છે કેટલો આવવો જોઈએ છસો વીસ રૂપિયા આવવો જોઈએ તો અહીંયા જે નોટો લીધેલી છે તે આપણી સાચી ગણા છે ઓકે ત્યારબાદ છે પાંચમું કે રૂપિયા સો અને રૂપિયા પચાસ અને રૂપિયા દસ ની નોટો કેટલી હોવી જોઈએ તો આપણને બસો ત્રીસ રૂપિયા મળે બરોબર તો ત્રણ પ્રકારની નોટો આપી છે સો રૂપિયા પચાસ રૂપિયા અને દસ રૂપિયાની ત્રણ પ્રકારની નોટો આપેલી છે ટોટલ રૂપિયા કેટલા થવા જોઈએ બસો ને ત્રીસ નોટો ની ટોટલ સંખ્યા કેટલી થવી જોઈએ તો અહીંયા આપણી પાસે ટોટલ સંખ્યા કેટલી થાય એક બે અને ચાર કેટલી છે

એટલે કે દસ રૂપિયા દસ ની ત્રણ નોટો લઈએ દસ તેરી ત્રીસ રૂપિયા થશે તો આનો બધાનો સરવાળો કરીએ તો કેટલા થવા જોઈએ થવા જોઈએ તો 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 દાખલો સાચો પડે કે કે આપણે સરવાળો સાચો છે આ જે સંખ્યા છે એ આપણે સરવાળામાં મળી ગઈ તો આપણી જે છે અહીંયા નોટોની સંખ્યા કેટલી મળે છે ત્રણ ને બે પાંચ ને છ અહીંયા પણ ટોટલ નોટોની સંખ્યા કેટલી મળી છ નોટો મળે છે કેટલી મળે છે છ નોટોની સંખ્યા મળેલી છે આનો પણ તમે તમારી રીતના તમે ગણતરી કરી શકો છો કે પરફેક્ટ આન્સર આવો જ હોઈ શકે એવું શક્ય નથી બરોબર તમે તમારી રીતના પણ કેલ્ક્યુલેશન કરીને વ્યવસ્થિત રીતે તમે અહીંયા નોટોની અદલાબદલી કરીને તમે પણ સારી રીતના આનો જવાબ લાવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ કે નીચેના કોષ્ટકમાં વ્યાજ કેટલું ચૂકવું તે લખો વ્યાજ કેટલું ચૂકવ્યું તે લખવાનું છે તો સૌથી પેલા તો વ્યાજ એટલે શું એ આપણને ખબર પડવી જોઈએ તો કે વ્યાજ એટલે શું કે આપણે કોઈ કિંમત બીજાને આપીએ છીએ ધારો કે સો રૂપિયા આપણે આપ્યા છે અને એ સો રૂપિયામાં જે પૈસા ભેળવીને આપે છે આપણે આપ્યા છે થોડાક સમય પૂરતા આપણે બીજા વ્યક્તિને આપેલા છે તો એમાં એને એ સમય પૂરો થતા એને વીસ રૂપિયા એડ કરીને આપણને આપે લઈ એને કેટલા આપણને પાછા આપ્યા એકસો વીસ રૂપિયા આપ્યા તો જે ઉપરના જે પૈસા મળે છે રૂપિયા મળે છે એને શું કહેવાય છે વ્યાજ કહેવાય એને શું કહેવાય વ્યાજ મળે એટલે કે આપણે જે મૂળ કિંમત આપેલી છે આપણી આ મૂળ કિંમત છે સો રૂપિયા જે મૂળ કિંમત આપેલી છે એનાથી વધારે જો આપણને કિંમત મળતી હોય તો એ આપણું શું ગણાશે વ્યાજ ગણા છે તો એ કેટલા રૂપિયા ઉપર વ્યાજ મળે છે આપણી જે મૂળ કિંમત છે એની ઉપર કેટલા રૂપિયા વ્યાજ મળે છે એ આપણે ગોતવાનું છે વ્યાજની રકમ કેટલી છે તો એ આપણે ગોતવું હોય તો આપણી મૂળ કિંમત અહીંયા શું હતી મૂળ કિંમત તો કે આપડી રકમ હતી સો રૂપિયા આપણે આપણે દાખલા ગણવાના છે તો અહીંયા શું સૌથી પહેલું રકમ આપેલું છે આ મૂળ રકમ છે આપણને પાંચસો રૂપિયા નવસો છપ્પન સાતસો ત્રેવીસ એક હજાર બસો ને બત્રીસ બે નવ વ્યાજ સાથે રકમ ચૂકવેલી તો કે આ મૂળ રકમ કરતાં આ બધી રકમ કેવી હશે મોટી હશે વ્યાજ સાથે આવતી હોય વ્યાજ સાથે મૂળ રકમ છે પાંચસો ને સિત્તેર તો કે પાંચસો સિત્તેર માંથી પાંચસો રૂપિયા બાદ કરીએ તો કેટલા વધે તો ખાલી સિત્તેર રૂપિયા વધે તો એ વ્યાજ રકમ કેટલી આવી સિત્તેર રૂપિયા આવી નવસો ને છપ્પન રૂપિયા છે વ્યાજ સાથે એક પંદર રૂપિયા ચૂકવે છે એક હજાર માંથી નવસો છપ્પન બાદ કરીએ તો કેટલા આવશે આપણે બાદ બાકી કરીએ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી તો અહીંયા આપને કેટલું વ્યાજ મળશે રૂપિયા ઓગણત્રીસ વ્યાજ મળેલું છે ત્યારબાદ છે એક હાજર આપણી મૂળ રકમ છે તેમાંથી આપણે વ્યાજ સાથે નીચે રકમ છે એ આપણે આમાંથી બાદ કરીશું તો કે એક હાજર ત્રણસો માંથી એક હાજર બસો બાદ કરીએ તો આપણને રૂપિયા એકસો ને સાત વ્યાજ મળેલું છે બે રૂપિયા મૂળ કિંમત છે કેટલા મળે છે તો કે બે છેતાલીસ રૂપિયા મળે છે તો કે બે બસો માંથી બે નવ આપણે બાદ બાકી કરી નાખીએ એમાંથી બાદ કરી નાખીએ તો આપણને કેટલું વ્યાજ મળેલું છે રૂપિયા બસો સાડત્રીસ વ્યાજ મળેલું છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર જેમાં બે દાખલાઓ આપેલા છે તો એમાં આપણે જોઈએ તો દાખલો નંબર એક કે હરિલાલ હરિલાલે એક બેંક પાસેથી રૂપિયા ની લોન લીધી બેન્કમાંથી ત્રણસો રૂપિયા એણે લોન લીધી એટલે બેંક બેન્કવાળાએ મૂળ કિંમ બેન્કની મૂળ કિંમત કેટલી થશે ત્રણસો રૂપિયા થશે અને તેઓ બેંકને છ મહિના સુધી ચોપ્પન રૂપિયા આપ્યા કરે છે કેટલા આપે છે પહેલા મહિનામાં ચોપ્ન રૂપિયા આપે છે બીજા મહિનામાં ચોપન રૂપિયા આપે છે ત્રીજા મહિનામાં ચોપન રૂપિયા આપે છે પાંચમા મહિનામાં ચોપન રૂપિયા આપે છે બરોબર ચોથા મહિનામાં ચોપન આપે છે પાંચમા મહિનામાં ચોપ્પન આપે છે અને છઠ્ઠા મહિનામાં ચોપન આપે તો કેટલી વાર ચોપન થયા એક બે ત્રણ ચાર પાંચ અને છ વખત ચોપન થયા બરોબર તો છ મહિનામાં છ મહિના સુધીને ચોપન રૂપિયા દર માસે એટલે કે દર મહિને એ જમા કરાવે છે બરોબર છે અહિયાં સુધીનું છે એ હરિલાલ હતું હવે શું આવ્યું તથા બીજો વ્યક્તિ અહીંયા આવ્યો કે બાબુલાલે એક સફારી પેઢી પાસેથી રૂપિયા ત્રણસો ઉધાર લીધા આ કોઈ વ્યક્તિ પાસેથી લીધેલા છે બરોબર છે ત્રણસો રૂપિયા ઉધાર લીધા છે એને છ મહિના સુધી એને કેટલા સુધી ચૂકવા છે ત્રણસો ને રૂપિયા પાછા એને આપ્યા કોને એ આ પેઢીવાળાને સફારી પેઢીવાળાને વાળાને ત્રણસો રૂપિયા છ મહિના ચૂકવેલા છે કોણે બાબુલાલે બરોબર છે હરિલાલે છ મહિના સુધી ચોપન ચોપન રૂપિયા એને આપેલા છે બેંકનું તો બંનેમાંથી માંથી કોને વધારે પૈસા આપવા પડ્યા અને કેટલા આપવા પડ્યા કે ભાઈ જે વ્યાજ છે મૂળ રકમ તો બે સરખી છે કે ભાઈ હરિલાલે બેંકને વધારે વ્યાજ આપેલું છે કે બાબુલાલે સરાપી પેઢી વધારે વ્યાજ આપેલું છે તો બાબુલાલનું મૂળ ત્રણસો રૂપિયા હતું અહીંયા ત્રણસો मीनिंग શું છે કે 60 રૂપિયા વધારે ચડ્યા ને સાઠ રૂપિયા નું વ્યાજ થયું તો અહીંયા બેંકમાં છે હરિલાલે વ્યાજ ચૂકવેલી રકમ કેટલી છે તો કે છ મહિના ગુણ્યા ચોપન છ ગુણ્યા ચોપન કરીશું તો કેટલા રૂપિયા આવશે ત્રણસો ચોવીસ રૂપિયા આવશે છ મહિનાનું વ્યાજ કેટલું થયું ત્રણસો ચોવીસ રૂપિયા આપણી મૂળ કિંમત શું હતી ત્રણસો રૂપિયા હતી તો ત્રણસો માંથી આપણે ત્રણસો ચોવીસ માંથી ત્રણસો વાત કરીએ તો કેટલા આવશે મૂળ ચોવીસ રૂપિયા અહીંયા થયા કેટલા ચોવીસ રૂપિયા હરિલાલ વધારે ચૂકવવા પડ્યા જ્યારે આ બાબુલાલને અહીંયા ત્રણસો રૂપિયા જ્યારે એને લોન લીધેલી હતી કોઈ વ્યક્તિ પાસેથી તો એને ત્રણસો સાઠ રૂપિયા ચૂકવવા પડ્યા હતા મીન્સ કે સાઠ રૂપિયાને વધારે આપવા પડ્યા હતા તો હવે જોઈએ કે બાબુલાલે વ્યાજની વ્યાજની ચૂકવેલ રકમ કેટલી છે ત્રણસો ને સાઠ રૂપિયા છે અહીંયા પણ આપણે ત્રણસો સાઠ લખેલા છે તો હવે શું કરવાનું છે હવે આપણે શું કરવું કે બંનેમાંથી એટલે કે હરીલાલ અને બાબુલાલમાંથી કોને વધારે વ્યાજ આપ્યું એ જોવાનું છે અને કેટલા રૂપિયા વધારે વ્યાજ ચૂક્યું એ જોવાનું છે તો અહીંયા જોવો જઈએ દોસ્તો તો આની અંદર આપણે જોઈએ તો હરિલાલ છે એને ત્રણસોને ચોવીસ રૂપિયા મૂળ રકમ સાથેની વ્યાજ સહિત વ્યાજ સહિતની રકમ કેટલી આપેલી છે ત્રણસો ચોવીસ રૂપિયા અને બાબુલાલની છે ત્રણસોને સાઠ રૂપિયાની છે તો આની અંદર આપણે જોઈએ કે ત્રણસો સાહીઠ છે વધારે કહેવાય ત્રણસો ચોવીસ કરતા બરોબર છે તો ત્રણસો ને માંથી ત્રણસો ચોવીસ બાદ કરીએ ત્રણસો ને સાહીઠ કરતા માંથી ત્રણસો ચોવીસ બાદ કરીએ તો કેટલા મળશે રૂપિયા વધારે મળે છે તો રૂપિયા કોણે વધારે ચૂકવેલા છે તો કે બાબુલાલે વધારે ચૂકવેલા છે ને મોટા છે એટલા માટે બાદ બાકી લઈએ તો છત્રીસ રૂપિયા છે એ બાબુલાલે વધારે ચૂકવેલા છે વ્યાજની રકમ તો આપણે જવાબમાં લખી શકીએ તો કે વ્યાજની રકમ રૂપિયા છત્રીસ બાબુલાલે વધારે ચૂકવ્યા છે એમ આપણે લખી શકીએ ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે કે શંકરલાલે એક દુકાન બનાવવા રૂપિયા છ હજાર ની બેંક પાસેથી લોન લીધી બેંક પાસેથી કેટલા રૂપિયા લીધા છ હજાર રૂપિયા લીધા કોને શંકરલાલે તેઓ બેંકને છ મહિના કેટલા મહિના છ મહિના સુધીને એને હપ્તા કરી નાખ્યા હતા

છ મહિના ગુણ્યા એક હજાર સાઈઠ છ ગુણ્યા રૂપિયા એક હાજર સાઈઠ કરીશું તો કેટલા આવશે રૂપિયા છ હજાર ત્રણસો અને રજનીભાઈએ વ્યાજની ચૂકવેલ રકમ કેટલી છે રૂપિયા છ હજાર છસો છે બરોબર તો છ હજાર ત્રણસો કરતા છ હાજર છસો થી મોટા કહેવાય એટલે કે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીએ તો આપણે ખબર પડે ને કે કોણે વધારે ચૂકવેલી છે તો કે છ હજાર છસો તો એ કરીએ તો કેટલો જવાબ આવશે રૂપિયા બસો ને ચાલીસ તો રજની ભાઈએ છે એ શંકરલાલ કરતા રૂપિયા રકમ રૂપિયા બસો ને ચાલીસ રજની ભાઈએ વધારે ચૂકવ્યા છે પ્રશ્ન નંબર પાંચ કોષ્ટક પૂર્ણ કરો તો કોષ્ટકમાં આપણને આપેલું શું શું છે તે જોવાનું છે સૌથી પહેલા ક્રમ આપેલા છે ત્યાર પછી વસ્તુ આપેલી છે વસ્તુ પેન્સિલ નોટબુક કંપાસ કંપાસ પેટી ટેબલ ખુરશી ટીવી બરોબર છે અહીંયા કિલોગ્રામ દ્રાક્ષમાં આપેલી દ્રાક્ષ એનું એનો વજન આપેલો છે ચાર કિલો સફરચંદ મોસંબી બેગ સ્કૂલ બેગ છે આ બધી વસ્તુઓ છે એની કેટલામાં ખરીદી પાંત્રીસ રૂપિયા છે પેન્સિલ છે પાંત્રીસ રૂપિયામાં ખરીદી છે તો એ જે પાંત્રીસ રૂપિયામાં ખરીદી છે તો એને વેચી છે કેટલા રૂપિયામાં જે વ્યક્તિએ ખરીદી છે એને વ્યક્તિએ બીજાને કેટલા રૂપિયામાં વેચી તો ચાલીસ રૂપિયા માં વેચેલી છે તો કે નફો થયો કે નુકસાન થયો બરોબર છે નફો થયો કે નુકસાન નુકસાન અને કેટલા રૂપિયા એને ખોટ ગઈ ખોટ ગઈ તો કેટલા રૂપિયા ગઈ અથવા તો નફો થયો તો કેટલા રૂપિયા નફો થયો તો નફો અને ખોટ એ આપણે જોવું હોય તો સમજવું હોય તો આપણે શું લઈએ કે કોઈ વસ્તુ છે આ પેન્સિલ છે આ પેન્સિલ છે આપડી એ પાંચ રૂપિયાની હું લઉં છું બજારમાંથી પાંચ રૂપિયાની પેન્સિલ લઉં છું બરોબર છે આપડી મૂળ કિંમત કેટલી થઈ ગઈ પાંચ રૂપિયા એને હું સાત રૂપિયામાં વેચું છું કેટલા રૂપિયામાં વેચું છું સાત રૂપિયામાં વેચું છું તો મને કેટલા રૂપિયા વધારે મળ્યા મેં ખર્ચા એનાથી વધારે મળતા હોય પાંચ રૂપિયા કરતા વધારે મળ્યા મને મેં બીજાને વેચીએ એટલે તો કેટલા વધારે મળ્યા તો કે બે રૂપિયા વધારે મળ્યો બે રૂપિયા મને શું મળ્યું કહેવાય નફો મળ્યો કેવાય શું મળ્યું કહેવાય

વસ્તુ ખરીદીએ છીએ જેટલા રૂપિયાની એની કરતા વધારે રૂપિયા જો આપણે વેચીએ એની વધારે રૂપિયા મળે તો નફો થયો એમ કહેવાય અને જેટલા રૂપિયાની આપણે જે વસ્તુ એની કરતા ઓછા રૂપિયા મળતા હોય તો એને નુકસાન કહેવાય અથવા તો ખોટ કહેવાય બરાબર તો આની અંદર આપણે સૌથી પહેલું કે દસ પેન્સિલ લીધી એના પાંત્રીસ રૂપિયા થયા બરોબર 35 રૂપિયામાં ખરીદી એને ચાલીસ રૂપિયામાં વેચી તો અહીંયા જે 35 છે એની કરતાં તો મોટા ચાલીસ કહેવાય ને એનો મિનિંગ શું થયો કે આપને વધારે પાંચ રૂપિયા છે એ વધારે મેળા કહેવાય તો શું થયું કહેવાય નફો થયો કેવાય ચાલીસ માંથી પાંત્રીસ બાદ કરીએ તો કેટલા રૂપિયા નફો થયો તો કે પાંચ રૂપિયા નફો થયો એમ કેવા ખરીદી આવ્યા છીએ તો પણ વેચી કેટલામાં એકસો ને પાસઠ રૂપિયામાં વેચી તો એકસો પાંત્રીસ કરતા એકસો પાસઠ છે એ મોટા કેવા છે તો એનો મિનિંગ શું થયો કે આપણે નફો થયો કેટલા રૂપિયા નફો થયો તો કે એકસો પાસઠ માઇનસ એકસો પાંત્રીસ કરીએ તો કેટલા આવશે ત્રીસ રૂપિયા આવશે તો આપણને નફો છે ત્રીસ રૂપિયા નફો થયેલો છે એ મોટા કહેવાય એકસો પંચ્યાસી કરતા તો બસો તો આપણે નફો થયો એમ કેવાય તો આપણે અહીંયા ખાનામ લખી નાખ્યું નફો હવે કેટલા રૂપિયા વધારે મળ્યા છે તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો બસો દસ માઇનસ એકસો ને કરીએ તો આપણે કેટલા રૂપિયા મળશે 25 રૂપિયા છે મોટા કહેવાય તો આપણને નફો થયો શું થયો નફો થયો તો નફો કેટલા રૂપિયા થયો તો કે ચારસો ને ત્રણ માઇનસ ત્રણસો પચીસ કરીશું તો આપણને અઠ્યોતેર રૂપિયા જવાબ આવશે તો અઠ્યોતેર રૂપિયા છે આપડે શું કેવાશે નો કહેવાશે ત્યારબાદ છે એક ખુરશી ખુરશી આપણે વેચી નાખીએ તો બસો પંચ્યાસી છે એ ઓછા કહેવાય ત્રણસો ને ચાલીસ કરતા તો અહીં આપણને ખોટ કઈ નુકસાન થયું કહેવાય આપણને બરોબર છે તો ખોટ એમ આપણે અહીંયા નુકસાન થયું એટલે અહીંયા ખોટ શબ્દ આપણે લખેલો છે તો આમાંથી હવે શું કરવાનું કેટલા રૂપિયા ખોટ ગઈ તો કે ત્રણસો માંથી બસો રૂપિયા બાદ કરીએ તો કેટલા આવશે પંચાવન રૂપિયા છે આપણને ખોટ ગયેલી છે ત્યાર પછી એક ટીવી ટીવી આપણે કેટલા રૂપિયામાં ખરીદેલું છે કે નવ હજાર છસો ને રૂપિયામાં ખરીદેલું છે તે ટીવી વેચ્યું કેટલામાં તો કે આઠ હજાર નવસો ને બાણું રૂપિયામાં વેચ્યું તો અહીંયા નવ હજાર છે અહીંયા આઠ હજાર આવી ગયું તો એનો મિનિંગ શું થયો આપણને ખોટમાં ગઈ નુકસાન ગયું તો અહીંયા આપણે શું લખેલું છે ખોટ લખેલું છે એટલા માટે તો કેટલા રૂપિયા ખોટ ગઈ તો એ બસો ને એસી રૂપિયા થાય અને એ ચાર કિલોગ્રામ દ્રાક્ષ બસો ને એસી રૂપિયા ની આપણે લીધી બીજાને ને વેચીએ છીએ ત્રણસો ને દસ રૂપિયામાં કેટલા રૂપિયામાં વેચીએ ત્રણસો ને દસ રૂપિયામાં વેચી છે તો આની અંદર આપણે જોઈએ તો કે ત્રણસો દસ છે એ મોટા કહેવાય બસો આમાં કરતા નફો થયો છે ત્રણસો નેવું રૂપિયામાં ખરીદા ત્રણસો નેવું માં ખરીદીએ છીએ અને ત્રણસો પચીસ રૂપિયામાં એ બે કિલો સફરજન વેચી નાખીએ છીએ મેં કે ત્રણસો કરતા ત્રણસો પચીસ છે એ નાની રકમ કેવાય તો અહીંયા આપણને ખોટ જાય છે કેટલા રૂપિયા ખોટ ગઈ

તો બસોને માં કેટલા રૂપિયા ખોટ ગઈ એ જોવું હોય તો કે બસો માંથી બસો છેતાલીસ બાદ કરી તો કેટલા રૂપિયા આવશે ચોવીસ રૂપિયા આવશે દસ મુકે બે સ્કૂલ બેગ એની કિંમત કેટલી છે સાતસોને સાતસોને છ્યાસી રૂપિયામાં ખરીદેલી છે આપણે અને ઈ બંને બેગ આપણે કોઈક બીજાને વેચીએ છીએ તો કેટલા રૂપિયામાં વેચેલી છે આઠસો ને ચોરાણું રૂપિયામાં તો અહીંયા સાતસો રૂપિયા છે અહીંયા આઠસો રૂપિયામાં વાત થાય છે તો એને મીન શું થયો કે છે પૈસા વધારે મળ્યા છે આપણી મૂળ રકમ કરતાં તો અહીં આપણે શું થયું કહેવાય નફો થયો કેવાય કેટલા રૂપિયા નફો ત્યારબાદ છે પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ ની અંદર આપણે એક વસ્તુ ખાસ સમજવી પડશે કે શું આપેલું છે કે નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો

તો એની કિંમત કેટલી થાય છે આઠ રૂપિયા થાય છે સાત ફેવિસ્ટિક છે આપણી પાસે એક વસ્તુની કિંમત હોવી જોઈએ ધારો કે પંદર પેન્સિલ છે તો અહીંયા એક પેન્સિલની કિંમત કેટલી થાય આપણે ખબર હોવી જોઈએ અહીંયા બાર પેન્સિલ છે તો બાર પેન છે તો એક પેનની કિંમત કેટલી થાય છે આપણે ખ્યાલ હોવો જોઈએ અહીંયા આઠ સ્ટેપલર છે તો અહીંયા આઠ એક સ્ટેપલરની કિંમત કેટલી થાય છે એ આપણે ખબર હોય અહીંયા આ ચાર સંચા છે તો એક સંચાની કિંમત કેટલી છે ખબર હોવી જોઈએ છે તો એક કિંમત કેટલી થાય છે એ ખ્યાલ હોવો જોઈએ તો એના માટે અહી બીજું આપણે કોષ્ટક બનાવેલું છે તો કરવાનું શું છે અહીંયા કશું નહીં એક પેન્સિલ અહીંયા જે વસ્તુ લખી છે એ જ વસ્તુ અહીંયા લખી નાખીએ પણ આગળ શું કરી નાખ્યું છે એક એક પેન્સિલ એક પેન એક સ્ટેપલર એક સંચો અને એક ફેવિસ્ટિક બરોબર હવે જે રકમ છે એને ભાગ્યા જેમ જે કિંમત આપડી છે એને ભાગ્ય જેટલી વસ્તુ છે એ કરી નાખવાની પિસ્તાલીસ ભાગ્યા પંદર તો પંદર પિસ્તાલીસ થશે તો એક પેન્સિલની કિંમત કેટલી થઈ ત્રણ રૂપિયા થઈ જો બાર પેનની કિંમત હોય તો ભાગ્યા બાર કરીએ તો આપણને એક પેનની કિંમત મળી જશે કે એકસો વીસ ભાગ્યા બાર કરીએ તો દસ રૂપિયા થશે એક સ્ટેપલર ની કિંમત આપણે લેવી હોય તો બસો ચાલીસ ભાગ્યા આઠ કરીએ તો કેટલા થાય આઠ તેરી ચોવીસ એક શું વિધિ બાજુ મૂકી દેવાની ત્રીસ રૂપિયા છે એક સ્ટેપલરની કિંમત કેટલી થઈ

તો કે પચીસ પેન્સિલ કેટલી થશે પંચોતેર રૂપિયા મળશે ત્યારબાદ છે બીજું કે અઢાર પેનની કિંમત કેટલી થાય અઢાર પેન છે એની કિંમત કેટલી થાય તો કે અઢાર પેન પેનની કિંમત આપણી પાસે કેટલી છે દસ રૂપિયા છે એક પેનની કિંમત તો કે અઢાર ગુણ્યા દસ એટલે કેટલા થશે એકસો એ અહીં 18 દાણ 180 થશે તો કે ₹180 છે એ 18 પેન ની કિંમત થશે ત્યારબાદ છે ત્રીજું કે 12 સ્ટેપલર ની કિંમત કેટલી થશે બરોબર તો અહીંયા સ્ટેપલર છે એની કિંમત કેટલી છે એક સ્ટેપલર ની ₹30 તો કે 12 સ્ટેપલર * એક સ્ટેપલર ની કિંમત તો કે 30 12 * 30 કરીએ તો કેટલા આવશે 12 * 30 36 36 ની પાછળ એક શૂન લગાડી દયો તો કે ₹360 છે 12 સ્ટેપલર ની કિંમત થશે ત્યારબાદ છે ચોથું ચોથું કે 36 સંચાની કિંમત કેટલી થાય તો

પેન્સિલ 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 તો 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 કે 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 અને સ્ટેપલર બે વસ્તુ આપેલી આપેલી છે 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 આપેલું કિંમત કેટલી સાઠ થાય બરોબર છે ત્રણ સ્ટેપલર તો કે ત્રણ સ્ટેપલર ની કિંમત શું છે ત્રીસ રૂપિયા છે કેટલી છે ત્રીસ રૂપિયા ત્રણ તેરી નવ એકસો પાછું લગાવી અને પચાસ રૂપિયા થાય ત્યારબાદ છે પંદર પેન શું છે પંદર પેન અને આઠ ફેવિસ્ટિક ની કુલ કેટલી કિંમત થશે તો આપણે જે આ છઠ્ઠો દાખલો ગણ્યો એ જ પ્રમાણે આપણે સાતમો દાખલો ગણવાનો છે એક દાખલની તમે પ્રેક્ટિસ કરજો બરોબર છે કે પંદર પેન તો પેનની કિંમત આપણે અલગ મેળવવાની એટલે કે પંદર ગુણ્યા પંદર પંદર ગુણ્યા કેટલા કરવા પડશે એકસો પચાસ રૂપિયા થાય આપણને પેનની કિંમત મળે કે ફેવિસ્ટિક છે તો ઈ આઠ રૂપિયા આઠ છે કેટલી છે આઠ છે તો કે આઠ ગુણ્યા ફેવિસ્ટિકની કિંમત કેટલી છે પાંત્રીસ રૂપિયા છે તો આનો તમે ગુણાકાર કરશો બરોબર છે તો આપણે ગુણાકાર કરીએ તો કે પાંત્રીસ ગુણ્યા આઠ પંચા ચાલીસ ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ હવે બસો અને એકસો નો આપણે સરવાળો કરીએ બસો અને એકસો નો સરવાળો કરીએ તો કે ઝીરો આઠ ને પાંચ તેર વધી એક એક ને એક બે ને એક એક ને એક બે અને એમાં બે ઉમેર્યું તો કેટલા આવશે ચાર કેટલા એવા ચારસો ને ત્રીસ રૂપિયા આવે છે તો અહીંયા આપણો ફાઇનલ આન્સર છે તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો છો થેન્ક યુ